સુરતના ઉમિયાધામ રોડ પરથી બાઇક ચોરી વડોદરા તરફ જતા ઈસમને વડોદરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો અને પૂછપરછમાં બાઇક ચોરીની હોવાનું કબૂલાતા વરાછા પોલીસને સોંપવામાં આવ્યો છે। સુરતમાં દરરોજ બાઇક ચોરીની ઘટના સામે આવતી હોય છે। સુરતમાં દરરોજ માટે વાહન ચોરીની ફરિયાદના પગલે પોલીસ પણ સજાગ જોવા મળી છે। તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં ઉમિયાધામ રોડ પરથી એક બાઇક ચોરી થઈ હોવાની ફરિયાદ વરાછા પોલીસને મળી હતી। વરાછા પોલીસે તપાસ કરી તે દરમિયાન ચોરીનું બાઇક લઈને વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન વડોદરા પોલીસે વાહન ચેકિંગ કરી અને ત્યાંથી આરોપી પસાર થતાં વડોદરા પોલીસે વાહન ચાલક પ્રમોદ લોટન પાટીલની પૂછપરછ કરતાં બાઇક ચોરીનું હોવાનું કબૂલ્યું છે। મહત્વની વાત છે કે બાઇક ચોરો બાઇકની ચોરી કરી અન્ય જગ્યાએ બાઇક લઈ જતા હોય છે અને ગામડા વિસ્તારમાં આપી દેતા હોય છે, જેથી સ્થાનિક પૂછપરછને આ બાઇકને મળે કે જો કે આ બાઇક વરાછા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાતા વડોદરા પોલીસે આરોપી પ્રમોદ લોટન પાટીલને વરાછા પોલીસને સોંપતા વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।